અચ્છા, એવી ક્યાં મૂકી? તને પોતાને જ યાદ નથી તે ક્યાં મૂકી? અરે અહીં તો મૂકી હતી. ક્યાં ગઈ? પરત રૂમમાં તો નથી ને? ભાઈ, આટલી મોડી રાત્રે ચાવી કેમ શોધી રહ્યો છો તું? અને ક્યાં જઈ રહ્યા છો તમે લોકો? એ તો ટેણીને આઈસ્ક્રીમ ખાવાનું મન થતું હતું. અચ્છા અચ્છા અચ્છા, હા તો ટેણીને લઈ જાને. શૌર્વરીને સાથે લઈ જવાની શું જરૂર છે? શૌર્વરીને નહીં, હું તો દીપિકાને સાથે લઈ જઉં છું. અમે બહાર જઈએ છીએ તો પછી દીપિકાનું ધ્યાન કોણ રાખશે? એ રે ચાવી. હા હા, લઈ લે લઈ લે. જઈએ. બાય બાય બેટા. સાંભળો, તમારી શરતથી તો આમની વચ્ચે સમજદારી અને પ્રેમ બહુ જ વધી ગયા છે. જો એવું જ હોય તો બહુ સારું ને. પણ આપણે એમની એક કઠોર પરીક્ષા તો લેવી જ પડશે. ખબર તો પડે કે આગળ એમના જીવનમાં આવી મુશ્કેલીઓ આવશે તો એમના પગ ડગમગશે કે નહીં. અચ્છા, તું એક કામ કર, ઇન્દુ અને પોહિણીને બોલાવ. ઇન્દુમાં તમે કઈ જોઈએ છે તમારે? હું થોડી ટેન્શનમાં છું. એ તો શૌર્વરી, મોટીબેન કહેતા હતા કે શૌર્વરીએ જાતે જ નિર્ણય લઈ લીધો છે કે પૂજામાં પાઠ સાથે એ જ બેસશે, અને કદાચ એણે તને એ બાબતે કશું કહ્યું પણ નથી. તો શું થઈ ગયું ઇન્દુમાં? અરે પૂજામાં બેસવાનો એને પણ પૂરો અધિકાર છે ને ઇન્દુમાં, નથી કીધું તો હવે કઈ દેશે? હે મારા શિનાજી, શૌર્વરી વહુ, મને તો ઇન્દુ પાસેથી જાણવા મળ્યું કે પૂજામાં ટેણી બેસવાની છે, તું નહીં. હા કાકીજી, શરત પ્રમાણે ટેણી પાર્થની પત્ની છે એક મહિના માટે, તો પૂજામાં તો ટેણી જ બેસશે ને પાર્થની સાથે. અરે મારી ભોળી વહુ, હવે હું તને કેવી રીતે સમજાવું? તને ખરેખર કઈ જ નથી સમજાતું. અરે આજકાલની આવેલી છોકરી તને મૂર્ખ બનાવી રહી છે, મૂર્ખ. હા જોયું નહીં, તારી જ નજર સામે એ તારા પતિને પોતાનો બનાવી લેવા માટે ષડયંત્ર રચી રહી છે. ના સમજમાં આવ્યું? ચાલ હું તને એકદમ સ્પષ્ટ રીતે શાંતિથી સમજાવું છું, આવ બેસ. જોડેણી, તું મારા મનની વધારે નજીક છે. દીકરી માનું છું હું તને, અને એક માની નજર સામે એની દીકરીનું ઘર તૂટી છે એ મારાથી સહન નહીં થાય, એટલે મારે તારી સાથે બહુ જરૂરી વાત કરવાની છે. જ્યારે પાર્થ શૌર્વરીને આ ઘરમાં એની પત્ની બનાવીને લઈ આવ્યો હતો તો કોઈએ એને સ્વીકારી નહોતી, પણ ધીમે ધીમે શૌર્વરીએ આ ઘરમાં જગ્યા બનાવી લીધી હતી અને પછી બધાએ એને મનથી સ્વીકારી લીધી. પણ એક પરિવારને વહુ પાસેથી એક વારસદારની અપેક્ષા હોય છે, અને એ બાબતે શૌર્વરી નિષ્ફળ રહી. એક સ્ત્રી ગમે તેટલી સેવા સત્કાર કરી લે, પણ જ્યાં સુધી એ માં ન બની શકે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અધૂરી હોય છે. ઇન્દુમાં મને સમજાતું નથી કે તમે આવું બધું કેમ બોલી રહ્યા છો. જો બેટા, શૌર્વરીની ઉણપ તે પૂરી કરી આપી છે. તે આ પરિવારને એ સુખ આપ્યું છે જેના માટે બધા તરસી રહ્યા હતા. એ પ્રમાણે તો તું જ પાર્થની પત્ની અને આ ઘરની વહુ હોવી જોઈએ. પણ સુખને કોઈની ખરાબ નજર તો લાગી જ જાય છે. મને એ વાતનો ડર છે કે જો તું પાર્થ સાથે પૂજામાં નહીં બેસે તો ક્યાં કોઈ અનર્થ ન થઈ જાય. જો મારા પાર્થને કશું થઈ ગયું તો એના માટે કોણ જવાબદાર હશે? કેમ મને તું જવાબદાર છે. તારા જ કારણે દીપિકા પેદા થઈ છે, અને દીપિકાની સાચી માં તું જ છે. પેલી ચાળીવાળી છોકરી નહીં, જો અમારી મજબૂરી ના હોત ને તો અમે તો પેલી ટેણીના પડછાયા સાથે પણ પાર્થના લગ્ન ન કરાવત. હા જો બેટા, પાર્થની સાચી પત્ની તું જ હતી અને હંમેશા તું જ રહીશ, બીજી કોઈ નહીં. હવે હું શું કહું? શૌર્વરી વહુ, જો મારું કંઈક ચાલતું હોત ને તો હું પેલી છોકરીને ફરીવાર આ ઘરમાં ઘૂસવા જ ના દેત. પણ હું શું કરું? હવે જે કામ માટે એ છોકરી આ ઘરમાં આવી હતી, એ કામ માટે તો એ છોકરીએ ગણીને પૈસા લીધા છે. તો પણ જો ને, અત્યારે એની નજર આખા ભાનુશાળી પરિવારની સંપત્તિ પર છે. હા અને તું જ વિચાર,
કોઈ છોકરી એવા છોકરા સાથે લગ્ન કેમ કરે જે પહેલેથી જ પરણિત હોય અને ઉપરથી એક બાળકનો પિતા હોય? જ્યારે ટેણીને બહુ સારી રીતે ખબર છે કે પાર્થ માત્ર તને પ્રેમ કરે છે, એ તને ક્યારેય નહીં ભૂલી શકે, તો પણ એને લગ્ન કર્યા કેમ? કેમ કે એને કોઈ પ્રેમ નતો દેખાતો, એની નજર તો પહેલેથી જ આપણી સંપત્તિ પર છે, એનું મન છે ને એકદમ કાળી મેસ જેવું છે. યાદ રાખજે શર્વરીઓ, પાર્થની પહેલી પત્ની તું જ હતી અને હંમેશા તું જ રહીશ. અને કાયદો પણ બીજી પત્નીને નથી માનતો, તો પછી તારા હોવા છતાં અમે બધા કેમ માનીએ? શર્વરી વહુ, તારો જ હક છે તારી દીકરી પર પણ અને પાર્થ પર પણ, કેમ કે તું જ એની પહેલી પત્ની છે અને દીપિકાની માં પણ. હા, તને ખબર છે શર્વરી, પંડિતજી કહેતા હતા કે આ પૂજા કરાવવાથી દીપિકાની તબિયત એકદમ સ્વસ્થ રહેશે હંમેશા હંમેશા માટે. હા, પણ એમ પણ કહેતા હતા કે પૂજાના વિધિ વિધાનમાં કોઈ ગડબડ ન થવી જોઈએ. હવે તું જ કે, કઈ એવી માં હોય જેના બાળક પર કોઈ કષ્ટ આવે, કોઈ સંકટ આવે એવું ઈચ્છે? તો તેલ લેવા જાય શરત બરત, તું પણ બધું જ ભૂલી જા. જો સંકોચને કારણે જો તે પેલીને પૂજામાં બેસવા દીધી ને તો બહુ જ મોટો અનર્થ થઈ જશે. જો દીપિકાને કઈ થઈ ગયું કે પછી એના પર કોઈ સંકટ આવશે તો એના માટે કોણ જવાબદાર હશે? તો દીપિકાની માં હોવાના નાતે પૂજામાં તારે જ બેસવું જોઈએ, બીજું કોઈ નહીં. સમજી ગઈ ને? ઇન્દુમાં, તમે ચિંતા ન કરો, હું આટલું મોટું રિસ્ક થોડું લઈશ. ભલે ગમે એ થઈ જાય, હવે પારતની હારે પૂજામાં હું જ બેસીશ. કાકીજી, તમારી વાત બિલકુલ સાચી છે. દીપિકાને પામવા માટે મેં અને પાર્થે બહુ જ માનતાઓ રાખી હતી. હું કોઈ રિસ્ક નહીં લઉં, પાર્થ સાથે પૂજામાં હું જ બેસીશ. હા, દીપિકાની માં હોવાના નાતે. ખોટું નહીં કહું, શર્વરીના મનમાં આગ તો ચાંપીને આવી ગઈ છું, પણ હવે જોવાનું એ છે કે આગ લાગે છે કે નહીં. હું પણ તેણીના મનમાં ડર ભરીને આવી છું કે પોતાના પતિ પર પારકી સ્ત્રીનો પડછાયો પણ ન પડવા દેવો જોઈએ. મેં કહ્યું કે આ તો શર્વરી છે, તારે બહુ સાવધાન રહેવું પડશે. સાવ સાચી વાત. અરે બા, હું તો દીપિકા માટે પણ એના મનમાં ડર પેદા કરીને આવી ગઈ છું. તો એનો મતલબ એવો થયો કે એ બંને વચ્ચે લડાઈ થવાથી હવે કોઈ નહીં રોકી શકે? અંબિકા, તેણી અને શર્વરી બંને દીકરીઓ ચાલાક છે, પણ હવે એમની પરીક્ષાનો સૌથી કઠોર સમય શરૂ થવાનો છે. તેણી અને શર્વરીએ એકબીજા સાથે કરેલું વર્તન જ એ નક્કી કરશે કે બંને જીવનભર એકબીજાનો સાથ નિભાવી શકશે કે પછી આ પરીક્ષામાં તૂટી જશે. ના ના ઇન્દુ જી, પરણી એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે બંને એકબીજાને મળી ન શકે, નહીં તો બંને મળીને એકબીજાને સાચી વાત કહી દેશે અને પછી પરીક્ષામાં તો જીતી જશે પણ કદાચ એમના જીવનની પરીક્ષામાં હારી જશે. કાલનો દિવસ બહુ જ મોટો દિવસ છે. કાલે ખબર પડશે કે એમનો આ રસપ્રદ સંબંધ જીતી જાય છે કે પછી પેલી વર્ષો જૂની ધારણા કે એક સ્ત્રી પોતાનો પતિ ક્યારેય ને વેચી શકે, ક્યારેય નહીં. ઇન્દુમાં હાચું કહે છે, પૂજામાં તમારે જ બેસવું જોઈએ, કેમ કે દીપિકાને જન્મ મેં આપ્યો છે અને શરત પ્રમાણે પાર્થની પત્ની અત્યારે હું જ છું. પાર્થની પહેલી પત્ની અને દીપિકાની માં હોવાના નાતે આ પૂજામાં તો મારે જ બેસવું જોઈએ. તે પૂજામાં બેસવાનો નિર્ણય કરી લીધો તો શૌર્વરીને કીધું કે? એમાં શૌર્વરીને કહેવાની શું જરૂર છે? ઈ થોડી ના પાડવાની છે. અને આમ પણ પૂજામાં હું બેસું કે ઈ બેસે, વાત તો એક જ છે ને, હું પણ દીપિકાની માં છું ને, અને આ પૂજા દીપિકાના સ્વાસ્થ્ય માટે છે ને, હે ને? પણ તેણી આ પણ વણ છોડ, શૌર્વરી આરે હું વાત કરી લઈશ, ઈ કાઈ નહીં કે, ઠીક છે?
તેણીના નિર્ણયથી ક્યાં કે બંને વચ્ચે સમજણ ફેર ના થઈ જાય. ઓ ભાઈ સાહેબ, અરે પુનીત, હાય. મેં કીધું તને તમને મારા યોગા સર. હાય પુનીત. પુનુ, લેટ્સ ગો. મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ. હા હા. અરે હેલો, વેરી નાઇસ ટુ મીટ યુ. તમે શીખવાડવાના છો? જી સર. હમણાં જ તો કીધું મેં તમને કે આ યોગા શીખવાડે છે. તમે કહેતા હતા ને કે તમારે હોસ્પિટલનું કંઈ કામ છે, તો જાઓ તમે હોસ્પિટલનું કામ પૂરું કરો, એ પછી બધું કરી લઈશ ને હું. શું પછી કરી લઈશ? મતલબ મારે યોગા કરવા છે, અહીંયા જાઓ. જલ્પા, આ તારા મસ્ત માઇન્ડ બ્લોઈંગ યોગા માટે કોઈ લેડીઝ ટીચર નથી હોતા? જેન્ટ્સની શું જરૂર છે? અરે આ છે ને, લેડીઝ ટીચર હોય છે, પણ મને પણ સારું લાગે ને કોઈ હેન્ડસમ છોકરો મને શીખવાડે તો. જલ્પા, આ તો શું વાતો કરે છે? આવા બારકા પુરુષ, આવા યોગા ટીચરની શું જરૂર છે તારે? ભરત, તમારું પ્રોમિસ ભૂલી ગયા ને તમે? પ્રોમિસ કરો કે મારી લાઈફમાં તમારા સિવાય બીજું કોઈ આવે તો તમે મને રોકશો નહીં, તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય જો મારું અફેર થઈ જાય એની સાથે. યાદ છે. પુનુ, લેટ્સ કન્ટિન્યુ. હા જરૂર. એ જલ્પા, જરૂરી થોડું છે કે રોજ રોજ યોગા કરવા પડે? આજે નહીં કરે તો શું વાંધો આવશે? આપણે પૂજામાં પણ જવાનું છે ને. કેવી વાતો કરો છો તમે! એક કામ છોડીને બીજા કામમાં કેવી રીતે મન લાગશે? અને પૂજા તો 10 વાગ્યે છે, અત્યારથી ત્યાં જઈને શું કરીશું? અચ્છા ઠીક છે, કામ કરો. તમને એવું લાગતું હતું તમે પહેલા જતા રહો, હું આ સેશન કમ્પ્લીટ કરીને આવી જઈશ. અરે જી સર, આમ પણ આ તો સ્ટાર્ટિંગ છે, પોશ્ચર ક્લિયર કરવામાં થોડો ટાઈમ તો લાગશે જ ને. આમ પણ મેડમ બિલકુલ સાચું કહી રહ્યા છે, તમે જતા રહો, હું સાચવી લઈશ. કરેક્ટ, તમે જતા રહો, હું સાચવી લઈશ. તમને કઈ પૂછ્યું કોઈએ? હે નહીં ને, તો પછી પતિ પત્ની વચ્ચે બોલવાનું બંધ કરો, સમજ્યા? જલ્પા, હું એક વાત જાણું છું કે હું એકલો એકલો પૂજામાં જઈશ ને તો સારું નહીં લાગે, આપણે બંને જઈશું. તું તારે તારું પતાવી દે બધું, હું અહીંયા બેઠો છું, આપણે જોડે જઈશું. મસ્ત માઇન્ડ બ્લોઈંગ. ભરત, સમજો ને, ત્યાં કેટલું બધું કામ હશે, તમે વહેલા જઈને એમને મદદ કરો ને. જી. આ શું થયું? આ મારા પેટની નસ ખેંચાઈ ગઈ. પેટ? પેટની પીઠ, પીઠ પકડાઈ ગઈ, મારી પીઠ ખેંચાઈ ગઈ. અરે બહુ દુખાવો થાય છે. ચાલ ભાઈ. અરે તમે યોગા ટીચર છો ને, તો મારી કમર સરખી કરી આપો ને. સર તમે એક કામ કરો, ખબર નહીં કેમ થઈ ગયું, તમે અહીં સૂઈ જાઓ.
ઇન્દુ જી, શૌરવરી અને ટેણી ક્યાં છે? બસ પૂજા માટે તૈયાર થઈને આવતા જ હશે. અચ્છા, આજે આપણને બધાને ખબર પડી જશે કે જે શરતથી એ બંનેને મેં બાંધી છે એમાં એ સફળ થઈ શકશે કે નહીં. હું તને કહેવાની જ હતી કે હું પાઠ સાથે પૂજામાં બેસવાની છું. પણ શૌરવરી, મેં વિચાર્યું કે પૂજામાં હું બેસી જાઉં પારતની હારે. તું બેસવાની હતી તો તે મને કીધું કેમ નહીં? તો તે પણ મને નહોતું જ કહ્યું ને કે તું પૂજામાં બેસવાની છે. જો ટેણી, દીપિકાની મમતા પર સંપૂર્ણ અધિકાર મારો છે, કેમ કે દીપિકાને પામવાનું સપનું મેં જોયું તું. એ વાત ના ભૂલીશ કે દીપિકામાં પાર્થ અને મારો અંશ છે. અને આમ પણ દાદાજીએ માત્ર તને એક મહિના માટે જ મંજૂરી આપી છે પાર્થની પત્ની બનવાની. અને એના પર પણ સૌથી પહેલો અધિકાર મારો છે, કેમ કે હું પાર્થની પહેલી પત્ની છું. અને પહેલી પત્ની હોવાને નાતે પૂજામાં પાર્થ સાથે હું જ બેસીશ. શૌરવરી, હું માનું છું કે દીપિકામાં તારો અંશ છે, પણ 9 મહિના મેં એને પેટમાં ઉછેરી છે. એ પીડા સહન કરી છે જે એક સ્ત્રી સહન કરતી હોય છે માં બનવા માટે. અને આમ પણ દાદાજીના કહેવા પ્રમાણે 1 મહિના સુધી પારતની પત્ની હોવાનો અધિકાર મારો છે. તો એ શરત પ્રમાણે આજે પૂજામાં હું જ બેસીશ, સમજી? સર, હવે આંખો બંધ કરો અને તમારી બોડીને એકદમ રિલેક્સ કરી દો. હું એવું કાંઈ નહીં કરું ભાઈ, આંખો બંધ નહીં કરું હું. ઓહો ભરત, આંખો બંધ કરો ને. હા, કરું. હવે જોજો, માત્ર 2 મિનિટમાં અમને ઊંઘ આવી જશે. એક મિનિટ. એ આ તો શું વળી તે મને આસન કરાવ્યું? અરે મારા જેવા ટફ માઇન્ડ બ્લોઈંગ માણસ છે ને, એકદમ આમ ટફ જોરદાર આસન કરાવ. ધાસુ જેવું આસન આપ. ટફ? આમ કમરમાં દુખાવો છે, પણ એનાથી મને દુખાવો મટી જશે. વિચારી લો સર, તમે કરી શકશો ને? અરે હું કરીશ ને, તું કરાવવા વાળી નો થા. ચાલ ઉભો કર. સર ઉભા થઈ જાઓ.